એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ આજે બી મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે મારા ગરમ પાણી છોડે. એન્ડ ત્યાર પછી આ તરફ બની ગઈ છે ચાય. એન્ડ આ તરફ નાસ્તો બી થઈ ગયો છે રેડી. સો નાસ્તો કરી એન્ડ મેં આવી ગઈ છું. અત્યારે મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ એન્ડ ત્યાર પછી મેં સ્ટડી ટેબલ પર એન્ડ મારું રૂટીન ફિનિશ કરી એન્ડ સ્ટડી કરી દે સ્ટાર્ટ. એન્ડ અત્યારે મેં ડેઇલીની જેમ જ છે મારી પર્સનલ બુક લખું છું, આમનાથી જ કરી દે સ્ટાર્ટ. સો આજે થોડી તબિયત બી ખરાબ હોવાને લીધે મને વ્લોગ શૂટ કરવાની બિલકુલ ઈચ્છા ન હતી. બટ ઘણા લોકો એવા છે જે મારા ડેઈલી વ્લોગ જુએ છે એન્ડ ડેઈલી રાહ બી જુએ છે સાંજે મારા વ્લોગની. સો મને થયું ચલો જ્યાં સુધી મેં રેડ કરું છું ત્યાં સુધી તો વ્લોગ શૂટ કરું. સો આજે વ્લોગ બી લોંગ નહીં કરી શકું, જ્યાં સુધી તબિયત થોડી ઠીક લાગશે મેં રેડ કરી શકીશ ત્યાં સુધી મેં શૂટ કરીશ એન્ડ ત્યાર પછી મેં વ્લોગ શૂટ નહીં કરું. સો ફાઇનલી અત્યારે મારી જે પર્સનલ બુક છે એ જ લખીશ એન્ડ ત્યાર પછી એમાં બધું નોટ કરી એન્ડ રીડિંગ કરી દઈશ સ્ટાર્ટ. સો આ જ રીતે મોર્નિંગની શરૂઆત તો ઓલરેડી થતી હોય છે. આજે મેં વ્લોગ કંઈક અલગ જ શૂટ કરવાનું વિચાર્યું હતું કે જેથી કરીને તમને વધારે મોટિવેશન મળી શકે. સો બટ આજે પોસિબલ ન થયું કેમ કે મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ. સો મેં આવતીકાલે ટ્રાય કરીશ. બટ કોઈ નહીં, ચલો જે લોકો ડેઈલી વ્લોગ જુએ છે, કમેન્ટ્સ હોય છે જેમની, મેં જ્યારે બી ટાઈમ મળે છે ત્યારે કમેન્ટ્સ બી રીડ કરતી હોઉં છું. એમાં હોય છે કે મેં ડેઈલી વ્લોગ જોઉં છું, મોટિવેશન મળે છે, તમારા વ્લોગ સરસ હોય છે. સો તમારી એક કમેન્ટ્સ હોય છે એ મારા માટે ફીડબેક જેવું કામ કરતી હોય છે અને મને બી મોટિવેટ કરે છે. સો તમે જ્યારે વ્લોગ જુઓ છો, તમારી કોઈ બી કમેન્ટ્સ, કોઈ બી પ્રશ્ન છે તો તમારી કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો, કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો, જેથી કરીને મને ફીડબેકમાં ખ્યાલ આવેશો. સો અત્યારે થઈ ગયો છે બપોરનો સમય, મા બે આવી ગઈ છું કિચનમાં. સૌથી પહેલાં જમવાનું કરીશ રેડી. બટ જમવાનું કંઈ વધારે નહીં બનાવી શકું. સો આ તરફ કેસર પિસ્તાવાળું દૂધ રેડી કર્યું એન્ડ ત્યાર પછી જમવાનું બી છોડે રેડી કરી લીધું. પૌષ્ટિક સરગવો એન્ડ બીજું કંઈ જ બનાવ્યું નથી. જમીને મેં ફરી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર એન્ડ રીડિંગ સ્ટાર્ટ કરવા માટે આવી છું. બટ તબિયત એટલી ખરાબ થઈ ગઈ છે જેમના લીધે મેં રીડિંગ કરવાની ઈચ્છા જ નથી થતી. તબિયતમાં અત્યારે મને બીજું કંઈ જ નથી થયું બટ ગર્લ્સનો મંથલી પ્રોબ્લેમ જે બધાને હોય છે મંથલી, બટ અત્યારે મને એટલું પેઇન થઈ રહ્યું છે કમર અને પેટમાં જેથી કરીને રીડ કરવાની મને ઈચ્છા જ નથી થતી. તોય બી મેં કોઈ બી અલગ અલગ બુક્સ લઈને મારું મન લાગે એટલા માટે મેં ટ્રાય કરી, બટ તો બી ઈચ્છા નથી થઈ રહી. સો ક્યારેક મંથમાં આવું બી થતું હોય છે એન્ડ ગર્લ્સનો પ્રોબ્લેમ તો મંથલી રહેવાનો જ છે. સો ગર્લ્સને જ્યારે આ ટાઈપનો પ્રોબ્લેમ થાય ત્યારે એક દિવસ રેસ્ટ કરી લેવો જોઈએ. તો બી મેં ટ્રાય કરતી હોઉં છું કે મારાથી જેટલું બી રીડ થાય જેથી કરીને સ્કીપ ન થઈ શકે એટલા માટે. એન્ડ તમારા લોકોનો જે સપોર્ટ મળી રહ્યો છે મને વ્લોગમાં, તમારી જે કમેન્ટ્સ છે મેં રીડ કરું છું એ મને બી બહુ મોટિવેટ કરે છે. સો તમારી કમેન્ટ્સ જરૂર કરજો એન્ડ જરૂર જણાવજો મારા વ્લોગ કેવા લાગી રહ્યા છે. એન્ડ અત્યારે મેં બી બહુ જ પેન સહન કર્યું બટ હવે નથી થતું. સો થોડી વાર રેસ્ટ કરીશ એન્ડ રેસ્ટ કરીને જાગી ત્યાં વાગ્યા હતા 7. સો મેં બી જમવા આવી ગઈ કેમકે જમવાનું ઘરે બનાવી શકું એટલી હાલત મારી સારી ન હતી. એન્ડ જમીને મેં અત્યારે આવી ગઈ છું બજારમાં, ફ્રૂટ વગેરે લઈ લઈશ એન્ડ ત્યાર પછી પાણીનો જગ ભરવા આવી ગઈ. અત્યારે પાણીનો જગ ભરી એન્ડ ફરી રિટર્ન થઈ એન્ડ ત્યાર પછી અત્યારે મેં આવી ગઈ છું આ શોપ પર જ્યાં દૂધ વગેરે લઈ લઈશ, થોડું છે બી લેવાનું છે. સો ફાઇનલી દૂધ બી અહીંયાથી મળી ગયું છું, લઈ અને મેં આવી ગઈ છું રૂમ પર. એન્ડ આજ સાથે જોઈ શકો છો મારો આજે મારી બેંક કહી શકાય છોડે લઈને આવી ગઈ છું. સો આજથી જ એમને ભરવાનું ચાલુ કરી દઈશ. એન્ડ અત્યારે મેં ફરી બુક્સ લઈને બેસી ગઈ છું, થોડી ટ્રાય કરું છું કે મેં રીડિંગ કરી શકું. આ બુક્સને મેં થોડી પહેલાં બી રીડિંગ કરેલું છે, થોડી વાંચેલી છે પહેલાં. સો આજે મેં ફરી એમને રીડ કરીશ કેમકે ઘણા દિવસથી મેં આ રીડ કરી નથી શકી. સો આજે ફરી લઈને બેસી છું જેથી કરીને 5-10 પેજ જે બી રહે મેં રીડ કરી શકું, તબિયત તો ખરાબ હોવા છતાં બી. એન્ડ આજનો વ્લોગ બી એમની છોડે છોડે અહીંયા સમાપ્ત કરીશ. આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર.